तो राजकोट में भाजपनी जे टीम छे क्यांक तेने लईने जूथवाद सामे आवी रह्यो छे, त्यारे आ जूथवादनी वच्चे सीआर पाटिल छे ते राजकोट पहोंच्या छे। सीआर पाटिले होदेदारों साथे बैठक करी छे राजकोटना जूथवाद दामवा माटे बंद बारणे होदेदारों साथे बैठक। पाटिलना आगमन पहला पत्रिका विवादनो मुद्दो गाज्यो हतो। मंत्री अरविंद रयाणी एमएलए गोविंद पटेल पण बैठकमां हाजर। बैठक थी मीडिया ने दूर राखवा माटे प्रयास, तो पूर्व सीएम विजय रूपाणी अने नितिन भारद्वाज गैरहाजर। एसोसिएट एडिटर धर्मेश वैद्य जोड़ाई गया छे। धर्मेश जी, जे प्रकारे जूथवाद राजकोट माथी सामे आवी रह्यो छे ने तेनी ज वच्चे सीआर पाटिल नी राजकोटना होदेदारों साथे बैठक अने मीडिया ने पण क्यांक दूर राखवामां आवी रह्यो छे, तो केटलाक विशेष सूचनो करवामां आवी शके? चोक्कस भाविका, महत्वनी बात थई कि सीआर पाटिल राजकोटना तमाम कार्यक्रम पतावीने अत्यारे जामनगर तरफ रवाना थया छे। त्यारे महत्वनी जे वात कही के जे राजकोट शहर में जे छेल्ला केटलाय दिवसथी जूथवाद जे हतो, खास करीने निमंत्रण में बादबाकी ऑफिस पर वर्चस्व, केटलाक जूथनी बादबाकी, केटलाक जूथनुं वर्चस्व फरीथी स्थापित, जूना जोगीओ गेलमां आवी जवुं, आ तमाम बाबतने लईने अत्यारे जे बंद बारणे बैठक, जे मीडियाने प्रवेश नहोतो ए बंद बारणे बैठकों में एक मीठो ठपको सीआर पाटिल आपी होवानो एक सूचितार्थ मळी रह्यो छे। अने एक गंभीर प्रकारनो जे कही शकाय मीठो ठपको एवो कीधुं छे, अने एमने आ समग्र जूथवादनो पड़दो पाड़वा माटे एने सवारथी ज कीधुं हतुं के स्नेह मिलननो कार्यक्रम मैं ज रद्द कर्यो हतो, के कार्यकरोने बे वार मारे नथी बोलाववा, जेथी मैं एक ज वखत आ जे एमुगडीना मिनी हॉलमां जे राख्युं हतुं एमां ज माटे बोलावता एटले रद्द कर्यो हतो। बीजू एमणे कीधुं के कमलेश मीराणी जे शहर भाजप प्रमुख छे सारू काम करे छे अने 2022 ની ચૂંટણી તેના નેતૃત્વમાં જ લડાશે, આવું કહી અને આ જે મીઠા ઠપકા સાથે એમણે એક એ પણ બતાડ્યું કે રામભાઈ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે, ગોવિંદભાઈ પટેલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે, ભરત બોગરા ભાજપના પ્રદેશ બક્ષીવાન મોરચાના જે ઉદય કાનગળ, કશ્યપ શુક્લ, આ જ લોકો જે છે કરતા હતા છે એ એકવાર બતાડવું હતું, એટલે રાજકોટના જે તમામ કાર્યક્રમો એ થનગનાટ સાથે પૂરા થયા હોય તેવું ભાજપના સૂત્રો પણ જણાવી રહ્યા છે। પણ બંધ બારણે જે બેઠક છે એમાં એક મીઠો ઠપકો આપીને કીધું કે જૂથવાદ જેવું રાખતા નહીં, કાર્યકરોને ભાજપમાં ચાન્સ મળે જ છે અને એ ચાન્સ તમે ભૂપેન્દ્રભાઈ સિંહ જે મુખ્યમંત્રી બન્યા એ ઉપરથી જોઈ શકશો, અને એથી જ એમણે મીઠો ઠપકો આપીને કીધું કે જે છે એ અગ્રણીઓના નેતૃત્વમાં તમારે કામ કરવાનું અને પક્ષને આગળ લઈ આવવાનો છે, અને એમાં રાજકોટની ચારે બેઠકોની જવાબદારી માત્ર એમની નહીં પણ કાર્યકર્તાઓની છે તેવું સૂચિતાર્થ કર્યું હતું। જી ભાવિકા, ધર્મેશજી, જે પ્રકારે જૂથવાદ સામે આવી રહ્યો છે ને સીઆર પાટિલ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી જે પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય વિજયભાઈ રૂપાણી છે, નીતિન ભારદ્વાજ છે, તેમની પણ ગેરહાજરી ક્યાંક ને ક્યાંક ખટકી રહી છે। ચોક્કસ ભાવિકા, પૂર્વ મુખ્યમંત્રી જેને કહી શકાય કે સીઆરના હોમ ટાઉનમાં છે અને સીઆર છે આજે રૂપાણીના ગઢમાં હોય એવું બન્યું છે, અને સવારે પણ એમણે કીધું હતું વિજયભાઈ રૂપાણીએ સારા કામો કર્યા છે અને અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે, એટલે ચૂંટણી દરમિયાન એ સ્ટાર પ્રચારક રહેશે તેવું અત્યારે એમણે સૂચન જે કર્યું હતું નિવેદનમાં એ કીધું હતું। અને અત્યારે જો વાત કરીએ તો એમણે જે બંધ બારણે પણ એવું કીધું કે વિજયભાઈ જે કામ કર્યા છે એ કામ આગળ ધપાવવાના છે, જે પ્રોજેક્ટ છે એ આગળ ધપાવવાના છે, પરંતુ મહત્વની વાત એ છે કે વિજય રૂપાણી જેવા જે સુરત હોય તો એમના ખાસ કહેવાતા અંગત એવા નીતિન ભારદ્વાજની પણ ગેરહાજરી સૂચક ગણાઈ રહી છે, જેથી જૂથવાદ બહુ આંતરિક રીતે શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં નથી બહાર આવતો, પરંતુ આંતરિક રીતે 2-3 જૂથ સક્રિય થઈ ગયા, અને એમાં સૌથી આજે જે સંકેત ડેમેજ કંટ્રોલનો હતો એ હતો કે ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।